નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર ટેન કન્ટિન્યુ કરીએ તો ચેપ્ટર નંબર ટેન્થમાં આપણે સ્પર્શક કોને કહેવાય સ્પર્શ બિંદુ કોને કહેવાય અભિલંબ કોને કહેવાય એની વાત કરી બરાબર વર્તુળના સ્પર્શક વર્તુળની અંદરના સ્પર્શ અંદર બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય એની ચર્ચા આપણે કરી છે બરાબર હવે આપણે કરવાની છે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા બરાબર તો વર્તુળ પરનું અંદર આપેલ બિંદુમાંથી આપેલ બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક નથી વર્તુળને કોઈ સ્પર્શક ન મળે પરંતુ મને ખબર છે કે જો વર્તુળને બહારના બિંદુમાં હોય તો વર્તુળની બહાર ના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે બિંદુએ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો મળે તો બે સ્પર્શક મળશે મળશે બરાબર અને જો અંદર હોય તો સ્પર્શક ના મળે બહાર હોય તો બે સ્પર્શક મળશે અને વર્તુળ પરના બિંદુએ સ્પર્શક તો વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક અને માત્ર એક જ સ્પર્શક હોય શું હોય એક અને માત્ર એક જ સ્પર્શક હોય હવે વાત કરીએ સ્પર્શકની લંબાઈ આપણે વાત કરી વર્તુળની અંદર આવેલું બિંદુ હોય તો વર્તુળ સ્પર્શક ન મળે જો અંદર હોય તો જો વર્તુળની બહારનું બિંદુ આપેલું હોય તો બે સ્પર્શક અને વર્તુળ પરનું બિંદુ હોય તો એક અને માત્ર એક જ સ્પર્શક મળે બરાબર હવે વાત કરવાની છે સ્પર્શકની લંબાઈ સ્પર્શકની લંબાઈ કોને કહેવાય તો અહીં આકૃતિ દોરી છે મેં વર્તુળ વર્તુળ પરના બિંદુ એક સ્પર્શક દોરેલો છે તે ટી થી પી સુધીનું અંતર છે એને કહેવાશે સ્પર્શકની લંબાઈ એટલે કે પીટી ને સ્પર્શકની લંબાઈ કેવાશે બરાબર મેં લખી શકું અહીં તો આકૃતિના આધારે લખી શકું તો આકૃતિ પરથી આકૃતિ પરથી રેખાખંડ ખંડ પીટી ની લંબાઈને લંબાઈને પીટી ની લંબાઈને શું કહેવાશે બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કહે છે સ્પર્શકની લંબાઈ કહે કહે છે છે બરાબર શું તો બિંદુ પીમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ એ રેખાખંડ પીટી દ્વારા દર્શાવાય છે બરાબર વ્યાખ્યા જોઈએ તો શું કહેવાય છે તો વર્તુળના બહારના બિંદુ પી માંથી બહારના બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક ના વર્તુળ સાથેના વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા સ્પર્શ બિંદુને જોડતા રેખા ખંડ લંબાઈને રેખા લંબાઈને પી વર્તુળના સ્પર્શક લંબાઈ કહે છે સ્પર્શક ની લંબાઈ કહે છે બરાબર શું કેવાય છે તો સ્પર્શક ની લંબાઈ કોને કેવાશે તો કે વર્તુળ જે છે તે વર્તુળના બહારના બિંદુ પી વર્તુળના સ્પર્શ બિંદુ એ સ્પર્શકની લંબાઈ આ સ્પર્શ બિંદુ છે સ્પર્શકની લંબાઈ એટલે આ થશે આપણે મેં અહીં બોક્સ બનાવું છું એટલી લંબાઈ થશે નહીં અને પીમાંથી પી વર્તુળના સ્પર્શકની લંબાઈ કહે છે એટલે કે પી થી ટી સુધીનું અંતર જે છે એ સ્પર્શકની લંબાઈ દર્શાવે છે બરાબર હવે જોઈએ તો પ્રમેય દસ પોઈન્ટ બે પ્રમેય દસ પોઈન્ટ બે શું કહે છે તો વર્તુળના બહારના બિંદુમાંથી બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સ્પર્શકની લંબાઈ સમાન હોય છે બરાબર શું કહે છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય છે તો સમાન હોય છે આ પ્રમેય પણ આઈએમપી છે બરાબર મોડે કરવાનો છે મોસ્ટ આઈએમપી પ્રમેય છે બરાબર પ્રમેય ખાસ તમારે યાદ રાખવાનો છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરી સ્પર્શકની લંબાઈ કેવી હોય છે તો સમાન હોય છે મારી પાસે આ એક વર્તુળ છે બરાબર વર્તુળની બહારનું બિંદુ હું પી લઈ લઉં અને વર્તુળનું કેન્દ્ર ઓ છે તો વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શક દોરીએ તો એક મને આ મળશે અને બીજો કયો મળશે તો એક આ મળશે અહી નામ કરું તો અહી ક્યુ નામ આપું અહીં પી ક્યુ ને આર બરાબર હવે હું આને જોઈન્ટ કરી દઉં ટૂટક લાઈને તો આ શું થશે કોણ બનશે મારો એક બે બરાબર દારફોર પોક્ષ શું કહે છે મારી પાસે પોક્ષ શું છે સાબિત કરીએ આપણે પ્રમેય બરાબર પ્રમેય સાબિત કરવાનું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શકની લંબાઈ સમાન હોય છે એટલે કે PR PQ સાબિત કરવાનું છે બરાબર અને બીજી વસ્તુ કે મેં આ સાઈડ બિંદુ લીધું છે તમે આ સાઈડ બી આકૃતિ દર્શાવી શકો બિંદુ લઈને બરાબર દારફોર બિંદુ P એ ઓ કેન્દ્રવાળા વર્તુળ ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુ બહારના ભાગમાં આવેલું બિંદુ છે આવેલું બિંદુ છે પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શ સ્પર્શકો વર્તુળને દોરેલા સ્પર્શકો ક્યુ અને આર માં સ્પર્શે બરાબર સ્પર્શક બરાબર આપેલું છે તો સાબિત શું કરવાનું છે તો સ્પર્શકની પહેલા દોરી દીધી છે કે બિંદુ બિંદુ ઓ કેન્દ્ર વાળા વર્તુળની બહારના ભાગમાં બિંદુ આવેલું છે અને આવેલ બિંદુ છે અને પીમાંથી દોરેલા સ્પર્શકો વર્તુળને ક્યુ અને આર માં સ્પર્શે છે આપણે સાબિત કરવાનું છે કે પીઆર ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ બરાબર ધારફોર સાબિતીમાં મે ફર્સ્ટ ઓપી ઓ ક્યુ અને પી ઓ આર બરાબર આને જોડવાનું છે આને જોડવાનું છે અને આને જોડવાનું છે બરાબર ધારફોર પ્રમે દસ પોઈન્ટ એક મુજબ મેં કહી શકું ખૂણો પી ક્યુ અને ખૂણો પી આરઓ બંને સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા દ્વારા ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી બનતા ખૂણા હોવાથી

એટલે કે આપણે આ લંબ એક્સ વાય સાબિત કરેલું હતું ને એક્સ વાય લઈને બરાબર તો એક્સ વાય લંબ ઓપી બરાબર એટલે ક્યુ સિવાયનું મોટા મોટું અંતર પી અને આ ક્યુ બિંદુ લઈને પ્રમે દસ પોઈન્ટ એક સાબિત કર્યો એના આધારે આપણે લખ્યું છે બરાબર હવે ત્રિકોણ ગયો છે મારી પાસે તો ક્યુ પી અને ત્રિકોણ ઓ આર બે ત્રિકોણ છે આપેલા તેમાં ઓ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઓ આર વર્તુની ત્રીજી બરાબર ઓપી ઇઝ ઇક્વલ ટુ ઓપી એક જ રેખાખંડ એટલે કે સામાન્ય બાજુ થશે અને ખૂણો પી ક્યુ ઓ ટુ ખૂણો પી આર કેવા છે કાટ ખૂણા છે બરાબર તો એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરીએ તો કા ક બા શરત મુજબ મેં કહી શકું ત્રિકોણ ઓ ક્યુ પી ત્રિકોણ પી ઓ પી આર ઓ આર પી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો આર સરખા છે ઓપી અને ઓ સોરી ઓ ક્યુ અને ઓઆર સરખા છે ધારફ મેં કહી શકું પી પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ પીઆર બાજુ અને ખૂણા બધા સરખા થશે બરાબર ખબર પડી પ્રમેયમાં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તે પેલા બધું ઇન્ટ્રોડક્શન છે આ આ જે છે તે આપણે સમજવાનું છે બરાબર સ્પર્શક ની લંબાઈ કોને કહેવાય છે બરાબર વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલ સ્પર્શક વર્તુળને સ્પર્શ બિંદુ સાથે બિંદુમાંથી દોરેલી સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે જો વર્તુળની અંદર બિંદુ આવેલું હોય તો સ્પર્શક કેટલા મળે તો ન મળે વર્તુળની બહારનું બિંદુ હોય તો બે સ્પર્શક મળે અને વર્તુળ પણ હોય બિંદુ તો એક અને માત્ર એક જ સ્પર્શક મળે નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ તો નેક્સ્ટ ટોપિકમાં આપણે સમ કેન્દ્રીય વર્તુળ આપેલા છે સમ કેન્દ્રીય વર્તુળ કોને કહેવાય સમ કેન્દ્રીય વર્તુળ તો એક જ સમતલમાં આવેલા એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા ત્રિજિયાઓ સમતલમાં આવેલા પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળને સમકેન્દ્રીય વર્તુળો કહે છે સમકેન્દ્રીય વર્તુળો એટલે કે મારી પાસે આ છે અને બીજો એક

સમતલમાં આવેલ બે વર્તુળો ની ત્રીજ્યા લઈ લે હ સમતલ માં સમતલમાં આવેલ બે વર્તુળોની ત્રીજ્યા વર્તુળોની ત્રિજ્યા આર અને આર બરાબર બરાબર અને કેન્દ્ર કેન્દ્ર ઓવન અને ઓટુ બરાબર કેન્દ્રને ઓવન અને ઓટુ નામ આપી દે તો એની માટે મારી પાસે ત્રણ કંડિશન મળશે એક તો બે વર્તુળો બે ભિન્ન બિંદુ એ અને બી માં છેદે બરાબર બે વર્તુળો પરસ્પર બહારથી અથવા અંદરથી સ્પર્શે અથવા તો બે વર્તુળો સ્પર્શતા નથી બરાબર આ કંડિશન આવશે મારી પાસે ત્રણ કન્ડિશન એમાં ફર્સ્ટ કંડિશન લઉં બે વર્તુળો બે ભિન્ન બિંદુઓ ભિન્ન બિંદુઓ અને બી માં છેદે એ અને બી માં બરાબર તો મારી પાસે એક વર્તુળ છે એક આ વર્તુળ છે અને બીજું આ વર્તુળ છે બરાબર તો આ વર્તુળ માટે આ એ અને આ બી છે બિંદુ અહીં કેન્દ્ર ઓ અને ઓ છે બરાબર અહીં ત્રીજે આપણી ઓવન છે એટલે કે આર વન આવશે બરાબર બિંદુ થી ત્રીજા સુધીનું ત્રીજા થશે આર ટુ અને આ ઓવન અને ઓ ટુ વચ્ચેનું અંતરને શું કહેવાશે તો ડિસ્ટન્સ કહેવાશે બરાબર બે કેન્દ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ કહેવાશે તો એના માટે કન્ડિશન કઈ આવવાની તો આર વન માઇનસ આર ટુ આર વન અને આર ટુ આર વન માઇનસ આર ટુ લેસ દેનડી લેસ દેન આર વન પ્લસ આર ટુ બરાબર આર વન માંથી આર ટુ બાદ કરીએ તેના કરતાં ઓ બે કેન્દ્ર વચ્ચેનું અંતર વધારે હશે અને કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે કરતા આર વન એટલે કે બે ત્રીજાનો સરવાળો મોટો થશે એ જ રીતના બીજું જોઈએ તો બે વર્તુળો વર્તુળો પરસ્પર બહાર અથવા અંદરથી સ્પર્શે બરાબર અથવા સ્પર્શે આકૃતિ જોઈએ તો મારી પાસે આકૃતિ છે છે વર્તુળ અને એક બિંદુમાં છેદે છે આ એક બહારથી સ્પર્શ વાળું છે બરાબર અહીં ઓ વન આ આર વન આ આર ટુ પી બિંદુમાં છેદે છે બરાબર અને આખું અંતર તે ડિસ્ટન્સ થવાનું આપણું ડિસ્ટન્સ એટલે ખબર ને અંતર

ધારો કે મારી પાસે આ વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર ઓવન કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે આખું આર વન બીજું આર ટુ થશે તો ડિસ્ટન્સ મારું કયું થશે તો આરવન માઇનસ આર ટુ ના તરફથી હોય તો અંદરથી સ્પર્શે બરાબર બહારથી સ્પર્શે તો આર વન પ્લસ આર થશે સ્પર્શક સ્પર્શે છે બે હિંથ તો એનું ડિસ્ટન્સ એટલે કે અંતર વીએસપી માટે જરૂરી છે હા અને જો બહારના બિંદુમાંથી એટલે કે અંદરના ભાગમાં સ્પર્શે બંને વર્તુળો એક જ અંદરની તરફથી સ્પર્શે અંદર હોય બિંદુ તો ડિસ્ટન્સ આપણું આરવન માઇનસ આર ટુ ના સરથી મળશે બરાબર એ જ રીતના ત્રીજી કંડિશન છે બે વર્તુળો છેદતા નથી

બે વર્તુળો સ્પર્શતા અંદરની સાઈડ જો મારી પાસે આ રીતની આકૃતિ હોય તો આ ઓ ટુ કેન્દ્ર અહીં ઓવન કેન્દ્ર એટલે કે આ આરવન ત્રિજ્યા આ આર ટુ ત્રીજ્યા ડિસ્ટન્સ મળશે આર વન અને આર ટુ કરતા નાનું આર વન માઇનસુ કરતા પણ નાનું મળશે ડિસ્ટન્સ બરાબર આકૃતિ સમજશો તો ખબર પડશે બરાબર છેદતા નથી એટલા માટે બરાબર જો એ ફરીથી તો એક જ સમ સમ કેન્દ્રીય વર્તુળો કોને કહેવાય તો એક જ સમતલમાં આવેલા સમાન કેન્દ્ર પરંતુ ભિન્ન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળને સમ કેન્દ્રીય વર્તુળો કહે છે પછી વાત કરીએ આપણે બે સમર્તુળોના છેદની બે વર્તુળોના છેદ કેવી રીતે મળશે તો બે ભિન્ન બિંદુ એ અને બી માં છેદે ત્યારે તો ત્યારે છે ને ડિસ્ટન્સની વેલ્યુ આર વન માઇનસ આર ટુ કરતા વધારે હશે અને એ ડિસ્ટન્સ આર વન પ્લસ આર ટુ કરતા ઓછું હશે બરાબર આ રીતે આકૃતિ આવશે એની બહારથી અથવા અંદરથી પડશે બહારથી સ્પર્શે તો આ બહારથી સ્પર્શે કેવાશે તો એના માટે ડિસ્ટન્સ આર વન પ્લસ આર સ્વરૂપે મળશે અને જો અંદરની સાઈડે વર્તુળ જો સ્પર્શે તો ડિસ્ટન્સ એનું આર r2 એટલે કે અંદરની તરફથી સ્પર્શે છે જો ધારો કે બે વર્તુળો છેદતા નથી તો આકૃતિ તમે જોઈ શકો છો મેં દોઈ છે બરાબર બે વર્તુળો એકબીજાને છેદતા નથી તો ડિસ્ટન્સ એનું વધારે છે આર વન પ્લસ કરતા પરંતુ જ્યારે એક વર્તુળની અંદર બીજું વર્તુળ હોય અને એ વર્તુળ છેદતા નહીં હોય તો એનું ડિસ્ટન્સ r1 વન માઇનસ આર ટુ કરતા પણ ઓછું હશે તમે આકૃતિ જોઈ શકો છો તો આરવન અને ઓ ટુ વચ્ચેનું એટલે કે આટલું જે લાલ રંગનું ડિસ્ટન્સ છે એ કેટલું થવાનું એકદમ ઓછું થવાનું એટલે કે આર વન અને આર ટુ જે છે એના કરતા તો ઓછું જ હોવાનું બરાબર હવે વાત કરીએ બે વર્તુળના સામાન્ય સ્પર્શકની બરાબર બરાબર બે વર્તુળના સામાન્ય સ્પર્શકની વાત કરીએ તો મેરી પાસે વ્યાખ્યા છે જેઓ આપેલ જે આપેલ બંને વર્તુળો માટે બંને વર્તુળો માટે સ્પર્શક હોય હોય તેવી રેખાને તેવી રેખાને તે વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે સામાન્ય સ્પર્શક કહે છે બરાબર જો આપેલ બંને વર્તુળો માટે સ્પર્શક હોય તેવી રેખાને તે વર્તુળનો સામાન્ય સ્પર્શક કહે છે અને વર્તુળનો સામાન્ય સ્પર્શક વર્તુળના સામાન્ય સ્પર્શક બે પ્રકાર છે કેટલા પ્રકાર છે તો બે પ્રકારે છે એક કયું છે તો બાહ્ય આંતરિક સામાન્ય સ્પર્શક આપણે વાત કરીએ બાહ્ય સામાન્ય સ્પર્શકની મારી પાસે બે વર્તુળો છે એક આ વર્તુળ છે ઓવન કેન્દ્ર વાળું અને બીજું વર્તુળ છે

કે ઓવન અને ઓટુ કેન્દ્રવાળા વર્તુળ બરાબર જો એની વ્યાખ્યા જોઈએ કે જો બે વર્તુળના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા એક જ બાજુએ આવેલા હોય આવેલા હોય તો તેવા સ્પર્શ સામાન્ય સ્પર્શકને તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે કહે છે છે જો વર્તુળના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની એક જ બાજુએ આવેલા હોય એક જ બાજુએ આ બાજુ આવેલા હોય અથવા આ બાજુ આવેલા હોય એક જ બાજુએ આવેલા હોય તો તેને સામાન્ય સ્પર્શક બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે અને બીજું છે એક આ અને બીજું આ ઓવન કેન્દ્ર વાળું વર્તુળ આ ઓટું કેન્દ્ર વાળું વર્તુળ અહીંથી સ્પર્શક દોરું છું મેં બરાબર તો મને અહીંથી એક આ રેખા મળશે અને અને એક રેખા આ રીતે મળશે બરાબર એ જે બિંદુ અહીં એક મળશે અહીં એક મળશે અહીં એક મળશે અને આ જે છે ચાર સ્પર્શકો સ્પર્શકો એમાં નામ આપી દઉં તો પી એસ આર ક્યુ બરાબર તો આ જે સ્પર્શકો છે તેને કહેવાશે આંતરિક સ્પર્શકો બાહ્ય એટલે કે બહાર સ્પર્શે આંતરિક એટલે કે બંને વર્તુળમાંથી એક એક સ્પર્શક લીધેલો છે બરાબર બંને વર્તુળમાંથી એક એટલે કે પી અને ક્યુ બંને અલગ અલગ વર્તુળમાંથી દોરેલા સ્પર્શકો છે અને આર અને એસ બી બંને અલગ અલગ સર્કલ એટલે કે વર્તુળમાંથી દોરેલા સ્પર્શકો છે ધ્યાન મેં લખી શકું કે જો વર્તુળ બે વર્તુળોના વર્તુળોના કેન્દ્રો તેમને સામાન્ય વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સ્પર્શ સામાન્ય સ્પર્શક ને તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે આંતરિક સામાન્ય સ્પર્શક કહે બરાબર સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુ એક આ બાજુ એક આ બાજુ એટલે કે આ બાજુ કેન્દ્ર અને આ બાજુ કેન્દ્ર અલગ અલગ કેન્દ્ર આવેલા છે તો તેને કહેવાશે આંતરિક સામાન્ય સ્પર્શક જોઈ લે ફરીથી એકવાર બે વર્તુળના સામાન્ય સ્પર્શકો બે વર્તુળના સામાન્ય સ્પર્શકો બે પ્રકાર છે બાહ્ય સામાન્ય સ્પર્શક અને આંતરિક સામાન્ય સ્પર્શક બરાબર બાહ્ય સામાન્ય સ્પર્શક કોને કહેવાય તો જો વર્તુળના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકને એક જ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને બાહ્ય સામાન્ય સ્પર્શક કહે છે અને જ્યારે જો બે વર્તુળોના કેન્દ્રો તેમના સામાન્ય સ્પર્શકની વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો તેવા સામાન્ય સ્પર્શકને આંતરિક સામાન્ય સ્પર્શક કહે છે બરાબર હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર પરંતુ તમારે આ જે બધી વ્યાખ્યા છે એ બધી નોટમાં આકૃતિ સાથે લખવાની છે બરાબર તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ